દાદા પાઉં. આ અમારો સ્પેશિયલ જમ્બો વડા પાઉં છે. આ નવી અમે એસએમની લોન્ચ કરી છે. અમે દાબેલી વડા પાઉં માટે બહુ જ ફેમસ છીએ, પણ આ કંઈક નવી વસ્તુ છે, યુનિક છે, તમને અહીં અમદાવાદમાં જ્યાં જોવા મળશે નહીં. આ સ્પેશિયલ ગ્રેવી બનાવીએ છીએ. ગ્રેવી વડાપાઉંને ફ્રાય કરી, પાઉંને ફ્રાય કરીને પછી ઉપર ચીઝ અને ટોપિંગ્સ બધા નાખવામાં આવે છે. એક યુનિક આઈટમ છે, તમે ટ્રાય કરી શકો છો. અને અમારા દાદા પાઉં છેલ્લા 2 વર્ષથી છે. મારું નામ કિરણ ભાવસર છે અને હું છેલ્લા 6 મહિનાથી હું અવારનવાર નાસ્તો કરવા આવતો રહેતો હોઉં છું. અહીં ઘણી બધી વાનગીઓ છે, ઘણી બધી વેરાયટીઝ છે અને મને એનો ટેસ્ટ ખૂબ જ ભાવે છે. અને અહીં હાઇજેનિકનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે અને મને આનો ટેસ્ટ એટલો ભાવે છે કે હું ક્યાંય બીજે જવાનું વિચારતો જ નથી. અને રિયલી બહુ જ ઓસમ ટેસ્ટ મેન્ટેન કરે છે, મને બહુ જ ગમે છે અહીંયા. થેન્ક યુ. હેલો, મારું નામ ધ્રુવ વ્યાસ છે. હું ગાંઠોડિયા એરિયામાં રહું છું. ટેકનગર એરિયામાં આવેલી દાદા પાઉ વેરી બેસ્ટ ફૂડ ક્વોલિટી છે એમની, જેમાં વિવિધ પ્રકારની આઈટમો મળે છે, જેમ કે વડાપાઉ, પેન્કી, સેન્ડવિચ, દાબેલી, પોપ, પીઝા, એક્સેટ્રા, બર્ગર, એક્સેટ્રા આઈટમ બહુ જ સારી હોય છે. ફૂડની ક્વોલિટી બી એમની ખૂબ જ સારી હોય છે. એક વખત અહીંયા આવીને ટ્રાય કરવા જેવો છે. હું વીકલી 3-4 ટાઈમ્સ આવું છું અવારનવાર અહીંયા, ખૂબ જ સારું હોય છે. હાય, હું ધવલ રાઠોડ. દાદા પાઉં એકદમ સરસ બનાવે છે, એકદમ સારી રીતે ચોખ્ખાઈ ને બધી રીતે કમ્પ્લીટ છે, એકદમ ચોખ્ખાઈ છે. તમે એકવાર તમે આવો, સરસ છે વડાપાઉં. મારું નામ પટેલ રાજેન્દ્ર હરિભાઈ છે અને આ દાદા પાઉં દુકાન હું ચલાવું છું. લગભગ 1.5 વર્ષ થઈ ગયા છે અને અહીંયા મારા ગ્રાહકી પણ સારી રહે છે અને વિવિધ જાતના ફૂડ રાખું છું હું બધાય, જે આ ઉપર બધા મેનુમાં લખેલા જ છે. અને મારા ઘણા કસ્ટમર આવે છે અને તમે પણ નવા કસ્ટમર હો તો એકવાર મુલાકાત લો અને દાદા પાઉમાં આવી અને ટેસ્ટ કરો. હેલો ફ્રેન્ડ, ગુડ ઇવનિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. વડાપાઉનું નામ પડે એટલે આપણને મુંબઈ યાદ આવે કે મુંબઈ જેવા વડાપાઉં, પણ અમદાવાદના ટેકેનગર વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી ફેમસ દાદા પાઉ તમે મારી પાસે જોઈ શકો છો કે એમનો મોટો છે, ગુડ ફૂડ ઇક્વલ્સ ગુડ મૂડ. એટલે તમારું ફૂડ જો તમને સારું મળે તો તમારો મૂડ ઓલરેડી ગુડ થઈ જાય, એવું આજે મારી પાસે છે એમનું સ્પેશિયલ વડાપાઉં. તમે આ રીલમાં જોશો કે વડાપાઉ સિવાય એમની પાસે દાબેલી, બ્રેડ, પોપ, ફ્રેન્ચ ફ્રાય, ટેન્કી, પોપ સેન્ડવિચ, ઘણી બધી વેરાયટી છે. તો જો તમે અમદાવાદના કેકેનગર વિસ્તારમાં નીકળો તો 100% દાદા પાઉની વિઝિટ કરજો. એ સિવાય આ વિડીયોના એન્ડમાં તમને કોન્ટેક્ટ અને એડ્રેસ મોકલીશ, તો એકવાર વિઝિટ તો બનજો. એ હાઇજીનનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. હવે આપણે એમનું વડાપાઉં ટેસ્ટ કરીશું. આ વડાપાઉંની ખાસિયત એ છે કે એના જે પાઉં છે એકદમ સોફ્ટ છે. કે ઘણી વખત શું થાય કે તમને બીજી કોઈ જગ્યાએ વડાપાઉંના પાઉં તમે ટેસ્ટ કર્યા હોય તો એના લીધે એકદમ ટાઈટ રહી, આ એકદમ તમને મોઢામાં મૂકતા ઓગળી જાય એવો ટેસ્ટ છે. સરસ મજાનો ટેસ્ટ. આ સિવાય
ઘણી બધી વેરાયટી પણ રાખે છે. તો કેકેનગર ચાર રસ્તા પાસેથી તમે કોઈની બે કહેશો તો પેટ્રોલ પંપની પાસે જ છે, દેખાઈ જશે આખા રોડ ઉપર એક જ છે, એ ખૂબ ફેમસ. તો જોડે કેમ વિઝિટ કરજો, ખૂબ મજા આવશે. હું મારો હાથ રોકી શકતો નથી, એ તો આ ટેસ્ટી છે વડાપાઉં. તો નવા વ્લોગમાં મળીશું. વિડીયો આખો જોજો અને મેક્સિમમ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. થેન્ક યુ, ગુડ નાઇટ, બાય બાય.